નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. જૂનાગઢ જિલ્લાના કેશોદના પાનદેવ સમાજ ખાતે આયુર્વેદિક કેમ્પ યોજાયો. કોરોનાની ત્રીજી લહેર અગાઉ આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે, જેમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ઈસરી મુકામે આવેલ નવીન બનાવેલા ઈસરી આરોગ્ય કેન્દ્રમાં કોરોનાના કહેર વચ્ચે સાવચેતીના ભાગરૂપે ઓક્સિજન સાથે 20 બેડની પૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. જામનગરમાં ભાજપ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયા. શહેરમાં ચાંદી બજાર ખાતે ગાંધીજીની પ્રતિમા સામે ધરણા. લાઠી તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા સરપંચો અને તેના સભ્યો સાથે સન્માન સમારંભ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મોકડીલ યોજવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના મુખ્ય માર્ગો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. દહેગામ યુવા ક્ષત્રિય સેના અને જય માતાજી એકતા સમિતિ દ્વારા રવિવારના રોજ તાલુકા ક્ષત્રિય સમાજના 9 યુક્ત સરપંચોનો સન્માન સમારંભ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના વડાલી સિવિલ હોસ્પિટલની ધારાસભ્ય હિતુ કનોડિયાએ મુલાકાત લીધી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઈસમને હિંમતનગર બસ સ્ટેશન પાસે ઇકો ચાલકે અડફેટેલે એક ટક્કર મારી શરીરે ઇજાઓ પહોંચાડી પગે ફ્રેક્ચર કરી ઇકો કાર લઈને ભાગી જતા ઇજાગ્રસ્ત ઈસમ દ્વારા ઇકો કારના નંબરને આધારે ઇકો કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર ખાતે આવેલ જોગણી માતાના મંદિરના મહંત સિંહ ચંદ્રગીરી મહારાજ બ્રહ્મલીન થયા. સલમાન ખાન સાથે ફિલ્મોમાં કામ કરવાનો આયુષ્ય શર્માએ કર્યો ઇનકાર. બળાત્કારી હત્યારાને વડાપાવની ખરીદી મોંઘી પડી, પોલીસે દબોચી લીધો, થઈ ફાંસીની સજા. પીએમ મોદી સુરક્ષા ચૂક પર કિરણ બેદી બોલ્યા, પુલ સૌથી ખતરનાક જગ્યા, કોઈ પણ નીચે બોમ્બ મૂકી શકે છે. દ્વારકા બગોદરા હાઈવે પર ઇકોનો અકસ્માત, 3 મહિલા 2 પુરુષના મોત. આઈસીઆઈ પ્લેયર ઓફ ધ મંથ માટે એઝાદ પટેલ મિચેલ સ્ટાર્ક સાથે એક ભારતીયનું નામ સામેલ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.